દોસ્તો, સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર. દોસ્તો, ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં દાયકા બાદ ખાતું ખોલ્યું છે. તો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની જીત નોંધાઈ છે, ત્યારે સાંસદ બનતા જ ગેનીબેન ઠાકોર ગુરુવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. ગુરુવારે બપોરે 11 વાગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપશે. તો ગેનીબેનના રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 180નું અને કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું થઈને 1200નું થશે. ત્યારે આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો. ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળે છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો છે. 1962માં જોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તો ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી અને ઉમેદવાર છે, જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય પણ છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. 2017માં તેમણે વાવ મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા. મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.